ક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે, જેમ કે સરકારી મંડળીઓ, એગ્રો બિઝનેસ સેન્ટર, એગ્રો સર્વિસ સેન્ટરો દ્વારા રાસાયણિક ખાતરનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે મહત્વની બાબત એ છે કે આ ખાતર સમયસર મળતું નથી, ત્યારે ભૂજ તાલુકા કિસાન સંઘના ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું. મુખ્ય મારી માંગ એ છે કે કેટલા ઘણા સમયથી જે ખાતર છે અને ખાતર નથી. ખાતર જો ખેડૂત લેવા જાય તો એની સીધી એમ કહેવામાં આવે તમારે 5 કે 10 થેલી ખાતર લેવી 100%. પણ ખાતરની સાથે સાથે જેમ આપણે દેશી ભાષામાં કહીએ ને ભેંસની પાસે પાડોડો, કે ભેંસની પાસે પાડો એટલા માટે આપે છે, ખાતરની સાથે ખોટી ખોટી બીજા ખાતરો આપે છે, મોંઘા ભાવના લિક્વિડ સ્વરૂપે ખાતર આપે છે. અને એ ખાતર ખેડૂતોને બધા ખેડૂતોને જોઈતા ન હોય, કારણ કે અત્યારે ખેતી આપણી પિયત અને બિનપિયત બે પ્રકારની ખેતી આપણી ભુજ તાલુકામાં થાય છે. પરંતુ જ્યારે ખાતર લેવા જાય છે ખેડૂતો, ત્યારે ખેડૂતોને ખોટે ખોટા રૂપિયા ખર્ચી અને ખેડૂતોને બીજા પ્રકારના ખાતર પકડવામાં આવે છે. સદંતર બંધ થવા જોઈએ. અન્યથા આગામી સમયમાં સરકારશ્રીનું પણ અમે ધ્યાન દોરીએ છીએ, વિક્રેતાનું ધ્યાન દોરીએ છીએ. આ પ્રકારનું પોઝિશન રહ્યો તો આવતો સમય ખેતીને માટે બહુ દુર્ગમ હશે. ખેડૂતો ખેતી કરી નથી રહ્યાનું કારણ છે કે મોટો ખર્ચો છે, અને કોઈ પણ વસ્તુ સાબિત કરવા માટે જ્યારે ખેતી ઉપર જે ખર્ચો વધારવામાં આવે છે, ત્યારે નછૂટ કે ખેડૂત ખેતી છોડી રહ્યા છે. તો વહેલી તકે આનો ઉકેલ આપી અને ખેડૂતોને ખાતર પૂરતું સમય પ્રમાણે અને ખોટી માંગ રાખી અને જે આ વસ્તુ અપનાવે છે અપનાવી ન જોઈએ. આમાં તો અમને એક બદબુ આવે છે કે કંપનીઓ અને સરકારની એક એવી એક સમજો કે બદબુ છે, કે એની અંદર ભ્રષ્ટાચાર દેખાય છે, કે જે ભ્રષ્ટાચાર થાય તો ભ્રષ્ટાચારને બઢાવા આપવા માટે આ ખેડૂતો અને કંપનીઓ ખોટી ખોટી સામે સામે કરી અને સરકાર આ મિલીભગત કરી છે. તો સરકારશ્રીનો ધ્યાન દોરીએ છીએ કે વહેલી તકે નાઇટ્રોજનની અણુપ ઉપર જે બીજા નામના ખાતર આપે છે, ખાતર આપે નહીં. સમાચારમાં આગળ વાત કરી જામનગરની. જામનગરના સરુ સેક્શન રોડ સલ્લા